नमस्कार, समाचार बुलेटिन में आपનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જાપાનના ઉદ્યોગકારોના મૂડીરોકાણ અને ઉદ્યોગ સ્થાપના માટે ભારત સર્વશ્રેષ્ઠ દેશ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી ટોક્યો ખાતે ઉદ્યોગપતિઓને સંબોધન. कृषि करवेरा में घटाड़ो तेमज उत्पादन वृद्धि सहित नवीनीकरण प्रधानमंत्री नरेन्द्र मोदी सरकार की प्राथमिकता होवानु जणावता कृषि मंत्री केन्द्र सरकार 100 दिवस पूर्ण. अमदावाद सहित राज्यभर में वीज कड़ाका साथे धोधमार वरसाद, आगामी 48 कलाक में भारे वरसाद की आगाही. આજે બર્મિંગહામ ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી વનડે, ભારત જીત માટે મક્કમ. આઈસીસી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રેન્કિંગમાં ફરીથી ભારત નંબર 1. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને આજે 100 દિવસ પૂર્ણ થયા છે. કૃષિમંત્રી રાધામોહનસિંહે દૂરદર્શનને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ખેતી પર વેરો ઓછામાં ઓછો કરવાની અને ઉત્પાદન વધારવાની આગામી દિવસોમાં સરકારની પ્રાથમિકતા રહેશે. તેમણે અત્યાર સુધીની નવી યોજનાઓની માહિતી પણ આપી હતી. इतना जमीनी ज्ञान था जिसका परिणाम ये हुआ कि सबसे पहले उन्होंने घोषणा की कि प्रधानमंत्री ग्राम सिंचाई, हर खेत को पानी. 125 करोड़ की आबादी का देश है, यहाँ सबको सरकारी नौकरी नहीं मिल सकती है, तो हर हाथ को यदि काम चाहिए तो हर खेत को पानी. बिल्कुल प्रतिबद्धता के साथ कि अगले 3 वर्ष के अंदर हर जोतदार को, हर किसान को सॉइल हेल्थ कार्ड मुहैया. જાપાન પ્રવાસના ચોથા દિવસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જાપાનના ઉદ્યોગપતિઓને ભારતમાં આવવાનું આમંત્રણ આપતા વ્યાપાર ક્ષેત્રે ભારત જાપાન માટે સૌથી અનુકૂળ હોવાનું જણાવ્યું હતું. ભારતના 50 શહેર મેટ્રો ચલાવવા તૈયાર હોવાનું જણાવતા મોદીએ કહ્યું હતું કે ભારતમાં મેટ્રો ક્ષેત્રમાં રોકાણની અનેક રહેલી તકો છે. મોદીએ જણાવ્યું હતું કે એશિયા વિશ્વની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. आप अपने आप को के विस्तार के लिए, अपने आप के ग्रो के लिए, आप जो जिस जगह की तलाश में हैं, मैं आपको विश्वास दिलाता हूं, मैं आपको निमंत्रण देता हूं, शायद भारत से बढ़कर के आपके अनुकूल और कोई जगह नहीं है. જાપાન ભારતમાં 2 લાખ કરોડ રૂપિયાનું માર્ગ, બુલેટ ટ્રેન અને સ્માર્ટ સિટીના વિકાસ સહિતના ક્ષેત્રે રોકાણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વેપાર મંત્રીની બેઠકમાં ભાગ લીધો હતો. પ્રસ્તુત છે જાપાન મુલાકાત અંગે એક રિપોર્ટ. જાપાનના 5 દિવસના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યોમાં જાપાન ભારત વેપાર ફોરમની બેઠકમાં ભાગ લીધો હતો, તેમજ તાઇમેઈ એલિમેન્ટરી સ્કૂલ પહોંચીને બાળકો અને શિક્ષકો સાથે સંવાદ પણ કર્યો હતો. વેપાર ફોરમની બેઠકને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જાપાનના રોકાણકારોને ભારતમાં તમામ સુવિધા ઝડપી ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ આપતા જણાવ્યું હતું કે આ હેતુસર પીએમઓના નિયંત્રણ હેઠળ જ જાપાન પ્લસ વિશેષ પ્રબંધન ટીમની રચના કરવામાં આવશે. હમને તય કિયા હૈ કે ડાયરેક્ટલી પીએમઓ પીએમઓ કે અંડર મે એક જાપાન પ્લસ ઇસ ભૂમિકા સે एक स्पेशल मैनेजमेंट टीम मैं क्रिएट करने जा रहा हूं, जो एब्सोल्युटली जापान को फैसिलिटेट करने के लिए डेडिकेटेड होगी और उसके कारण उनकी सुविधा बढ़ेगी. ભારત જાપાનના ધોરણે જ સ્કિલ ડેવલપમેન્ટ કરવા ઈચ્છે છે એમ કહેતા પ્રધાનમંત્રીએ જાપાન તેમાં સહયોગ કરે તેવી અપીલ કરી હતી. લેકિન હમ સ્કિલ ડેવલપમેન્ટ જાપાન કી તર્જ પર કરના ચાહતે હૈ, જહાં ક્વાલિટી, જીરો ડિફેક્ટ, એફિશિયન્સી, ડિસિપ્લિન, ઇન સારે વિષયો મે હમ કોઈ કમી ન બરતે, ઓર મેં માનતા હું જાપાન હમે ઇસમે બહોત બડી મદદ કર સકતા હૈ.
सवारे ताइमेई एलिमेंटरी शाळा में पहुंचीने प्रधानमंत्री नरेन्द्र मोदी विद्यार्थी बनीने जापानी शिक्षण व्यवस्था की जानकारी मेळवी हती। बन्ने देशोना नागरिको एक बीजानी भाषा समझता थाय ते बाबत पर भार मुकता प्रधानमंत्रीए जणाव्युं हतुं के भारत में जापानी भाषा शीखवाड़वानी शुरुआत थई चूकी छे। तेमणे जापानना शिक्षणविदोने भारतना विद्यार्थीओ माटे जापानी भाषाना शिक्षकों पूरा पाड़वा अनुरोध कर्यो हतो। 21वीं सदी एशिया की सदी है तो हम एशियन कंट्रीज ने अपने आप को इतनी बड़ी जिम्मेवारी के लिए प्रिपेयर किया है क्या? और अगर हम प्रिपेयर करना चाहते हैं तो एक बात है कि हम एशियन कंट्रीज ने अड़ोस पड़ोस के देशों की भाषाओं को अच्छे ढंग से सीखना समझना होगा। ताइमेई शाळाना विद्यार्थीओए आ प्रसंगे प्रधानमंत्री नरेन्द्र मोदी ने संगीतनी धून पण संभळावी हती। दूरदर्शन समाचार अमदावाद। भारत जापान वच्चे द्विपक्षीय वैश्विक सहयोग वधारवा तथा सुरक्षा सहितना क्षेत्रे विविध करारो थया छे। भारत जापान संबंध वधु विकसावा माटे प्रधानमंत्री कार्यालयमां खास प्रबंधन कार्यालयनी रचना कराशे। प्रस्तुत छे द्विपक्षीय करारो अंगे एक रिपोर्ट। जापान भारतमां माळखाकीय सुविधा मोर्चे મોટું રોકાણ કરશે। આગામી 5 વર્ષ દરમિયાન જાપાન ખાસ કરીને બુલેટ ટ્રેન અને સ્માર્ટ સિટી સહિતની માળખાકીય સુવિધા ઊભી કરવા માટે ભારતમાં 2,10,00,000 રૂપિયા જેટલું રોકાણ કરશે। જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ ભારતને ફાઇનાન્સિંગ અને ઓપરેશન સપોર્ટ સાથે બુલેટ ટ્રેન ટેકનોલોજીની ઓફર કરી છે। 2 કલાક ચાલેલી સત્તાવાર શિખર બેઠક દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે સારી કેમિસ્ટ્રી જોવા મળી હતી। મોદીએ જણાવ્યું હતું કે ભારતની વિદેશ નીતિમાં જાપાનની ખાસ ભૂમિકા રહી છે। જાપાને આગામી 5 વર્ષમાં ભારતમાં રોકાણને બમણું કરવા ઉપરાંત ભારતમાં કાર્યરત કંપનીઓની સંખ્યા વધારવા પણ લક્ષ્ય નક્કી કર્યું છે। હમને સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ કો અપ સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ કા દરજા દેને કા નિર્ણય કિયા હૈ। ભારત અને જાપાને પરમાણુ સહયોગ જેવા નિર્ણાયક પ્રશ્ને પણ પ્રગતિ સાધી હતી। જો કે આ મુદ્દે કેટલાક મતભેદો પ્રવર્તી રહ્યા છે, પરંતુ બંને દેશો ભવિષ્યમાં તેનું સમાધાન શોધવા સહમત થયા હતા। અમારે સંબંધ સિર્ફ આર્થિક રૂપે નહીં હૈ, બલ્કિ ઇસ સંબંધ મેં ઓર ભી કઈ આયામ જુડે હુએ હૈ। હમને હમારે રક્ષા ક્ષેત્ર કે સંબંધો કો ભી એક દિશા દેને કા નિર્ણય લિયા હૈ। જાપાન પોતાની પ્રતિબંધિતોની યાદીમાંથી ભારતની 6 જેટલી અંતરિક્ષ અને સંરક્ષણ કંપનીઓને બાકાત કરવા પણ સહમત થયું હતું। તેને પગલે સંરક્ષણ, અંતરિક્ષ, વિજ્ઞાન, ટેકનોલોજી અને વહાણવટા સલામતી મોર્ચે વધુ સહયોગ સુનિશ્ચિત થશે। We also agreed to further collaborate on such symbolic projects as the introduction of the Shinkansen bullet train to India and the enhancement of connectivity between India and its neighboring countries. મોદીએ જણાવ્યું હતું કે ભારત અને જાપાન આગળ વધવા કઈ રીતે નિર્ણયો લે છે અને કયા પથ પર પસંદગી ઉતારે છે તે બાબત પર 21મી સદી નિર્ભર રહેશે। ભારત અને જાપાન વિદ્યાર્થી આદાન પ્રદાનની પ્રક્રિયાને પણ વેગ આપશે। તેને પગલે ભારતમાં જાપાની ભાષા અને જાપાનમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન મળશે। અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોકિયોના આકાસાકા પેલેસ ખાતે સત્તાવાર રીતે આવકારવામાં આવ્યા હતા। દૂરદર્શન સમાચાર અમદાવાદ। જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથાવત છે। ગઈકાલે રાત્રે પુલવામા જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી। સુરક્ષા બળોએ રાજપુરા વિસ્તારના હાંજન ગામમાં અભિયાન શરૂ કર્યું હતું। હાલ સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે સમયાંતરે સામસામે ફાયરિંગ ચાલી રહ્યું છે। માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં સોશિયલ મીડિયા પર આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો છે, જેણે સામાન્ય નાગરિકોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। ઇન્ટરનેટે આપણા સમગ્ર જીવનને બદલી નાખ્યું છે તેમ જણાવતા જાવડેકરે જણાવ્યું હતું કે અનેક ક્ષેત્રે ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે। કોલકાતાના પાર્ક સ્ટ્રીટમાં સ્થિત ચેટર્જી ઇન્ટરનેશનલ ભવનમાં ભયાનક આગ લાગતા દુર્ઘટના સર્જાઈ હતી। શહેરની મધ્યમાં આવેલી આ બહુમાળી ઇમારતમાં
अनेक खानगी अने सरकारी कार्यालय कार्यरत छे। इमारतना 15मा माळे आगनी घटनाने पगले फायर ब्रिगेडना जवानोए घटना स्थळे पहोंची आग बुझावानी कामगीरी हाथ धरी छे। पोलीसना जणाव्या अनुसार ऑफिसो खुलवाना समय पूर्वे लागेली आग होवाथी कोईपण व्यक्तिना आ भवनमां फसाया होवानी शक्यता नહીવત છે। ફાયર બ્રિગેડ દ્વારા આ વિસ્તારમાં નાકાબંધી કરી ભીષણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। રાજ્યમાં ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તોફાની વરસાદમાં કેટલીક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા। રાજ્યમાં હજુ પણ વરસાદની જરૂરિયાત હોવાથી ખેડૂતો સહિત લોકોમાં વરસાદને પગલે આનંદ છવાયો છે। આગામી 48 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આજે 100 દિવસ પૂર્ણ। 1946માં આજના જ દિવસે પંડિત જવાહરલાલ નહેરુ બન્યા હતા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી। દેશમાં સંવિધાનના નિર્માણ માટે થઈ હતી વચગાળાની સરકારની રચના। 1970માં આજના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિ પીવી ગિરીએ કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલનું કર્યું હતું ઉદ્ઘાટન। આ સ્થળે સ્વામી વિવેકાનંદે એક વખત ધ્યાન કર્યું હોવાની માન્યતા। ઈસવીસન 1573માં આજના દિવસે મુઘલ સમ્રાટ અકબરે અમદાવાદ પાસે જીત્યો હતો નિર્ણાયક જંગ, કર્યો હતો ગુજરાત પર કબજો। 1898માં આજના દિવસે યુદ્ધમાં પ્રથમ વખત કરાયો હતો મશીન ગનનો ઉપયોગ। બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમેરોની જેહાદી સંગઠનો સાથે લડવા જતા બ્રિટિશ નાગરિકો સાથે નિપટવા નવા નિયમોની કરી ઘોષણા। ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે સિરીઝમાં શાનદાર દેખાવ બદલ ભારતીય ટીમ પહોંચી નંબર 1 પર। તાજેતરમાં કરાયેલા વન ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાને પાછળ મૂકી ભારત પ્રથમ ક્રમે। આ વર્ષે ગુજરાત રાજ્યના 4000 જેટલા હાજીઓ હજ યાત્રાએ જશે। ગુજરાત સરકાર હજ કમિટી દ્વારા તેમના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેમની યાત્રામાં કોઈ તકલીફ ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી છે। જોઈએ એક અહેવાલ। આ વર્ષે ગુજરાત રાજ્યના 4000 જેટલા મુસ્લિમ લોકોની હજ યાત્રાએ જવાની ઈચ્છા પૂરી થઈ રહી છે। ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 4000માંથી 3536 હજયાત્રીઓ ડ્રોને આધારે હજ માટે જશે, જ્યારે અન્ય સરકારી અને અન્ય કોટાને આધારે પસંદ થયા છે। અમદાવાદ એરપોર્ટ ખાતે 9મી સપ્ટેમ્બરથી આ યાત્રા માટે ફ્લાઇટનો પ્રારંભ થશે। 9મી સપ્ટેમ્બરે 265 હજયાત્રીઓની ટુકડી રવાના થશે, જે 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે। આ હાજીઓ માટે રાજ્ય સરકારની જે સૂચનાઓ હોય એના પ્રમાણે અમે પ્રથમ હાજીઓને હજની વિધિ કઈ રીતની કરવી તેની જિલ્લા વાઇઝ ફિલ્ડ ટ્રેનરોને નિમણૂક કરી હતી। આ ફિલ્ડ ટ્રેનરો દ્વારા, માસ્ટર્સ ટ્રેનરો દ્વારા તમામ હાજીઓને તાલીમની કાર્યવાહી પૂર્ણ કરી છે। ત્યારબાદ આ હાજીઓને મેનિન્જાઇટિસ અને ઓરલ પોલિયો એમ બે રસીઓ સાઉદી ગવર્મેન્ટની સૂચના પ્રમાણે આપવાની થાય છે, તો આ રસીની કાર્યવાહી પણ અમે લગભગ પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5મી વન ડે સિરીઝની 4થી એક દિવસીય મેચ આજે બર્મિંગહામમાં રમાશે। ભારતીય ટીમની કોશિશ 4થી વન ડે જીતીને સિરીઝને 3-0થી પોતાને નામે કરવાની રહેશે અને જો તેમાં સફળતા મળશે તો ટીમ ઇન્ડિયા 1990 બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડમાં વન ડેની દ્વિપક્ષીય શ્રેણીને પોતાને નામે કરી લેશે। આ તરફ ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બદલ ભારતીય ટીમને તાજેતરમાં જાહેર કરાયેલા વન ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મળ્યું છે। દર્શક મિત્રો, બુલેટિન પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર એકવાર। જાપાનમાં ઉદ્યોગકારોના મૂડીરોકાણ અને ઉદ્યોગ સ્થાપના માટે ભારત સર્વશ્રેષ્ઠ દેશ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી ટોક્યો ખાતે ઉદ્યોગપતિઓને સંબોધન। કૃષિ કરવેરામાં ઘટાડો તેમજ ઉત્પાદન વૃદ્ધિ સહિત નવીનીકરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવતા કૃષિમંત્રી કેન્દ્ર સરકારના 100 દિવસ। અમદાવાદ સહિત રાજ્યભરમાં વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી। આજે બર્મિંગહામ ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 4થી વન ડે, ભારત જીત માટે મક્કમ। આઈસીસી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રેન્કિંગમાં ફરીથી ભારત નંબર 1।
આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.